नमस्ते विद्यार्थी मित्रों, आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 4 विषय सामान्य ज्ञान तेमां आपणे पाठ 14 जोईशुं, भारतना केटलाक वीर क्रांतिकारीओ। तो विद्यार्थी मित्रों, अहीं भारतना केटलाक वीर क्रांतिकारीओना चित्र आपेला छे। दरेक चित्र ओळखी क्रांतिकारीनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां तमारे अहीं लखवानुं छे। तो जुओ, बॉक्स में केटलाक नाम आपेला छे ते जोईए। वीर सावरकर, दुखीराम बोस, खुदीराम बोस, शहीद भगत सिंह, प्रफुल्ल चाकी, चंद्रशेखर आज़ाद, सुखदेव, राजगुरु, दामोदर चाफेकर वगैरह अहीं नाम आपेला छे। जे चित्र जोई अने तेनी सामे साचुं नाम आपणे लखवानुं छे। तो पहलू छे वीर प्रफुल्ल चाकी, तो अहीं लखवानुं छे प्रफुल्ल चाकी, जेमने ज्यारे तेओ 9મા ધોરણમાં ભણતા હતા ત્યારથી તેમને બંગાળના ભાગલા પડ્યા હતા, તો ત્યારે તેમણે ક્રાંતિકારીમાં જોડાવાનું નક્કી કરેલું અને તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ જ પ્રભાવિત હતા। તેમની પ્રેરણાથી તેઓ ખૂબ પ્રભાવિત હતા। પછી બીજું છે ચંદ્રશેખર આઝાદ, આઝાદ તો ચંદ્રશેખર આઝાદ તે ખૂબ જ નીડર ક્રાંતિકારી હતા। તેમનો જન્મ 23 જુલાઈ 1906માં થયો હતો। તેમના ભારતના ભાવરા ગામ મધ્યપ્રદેશમાં થયો હતો। તેમનું નામ ચંદ્રશેખર તિવારી હતું, બરાબર। હવે ત્રીજું જોઈએ, ત્રીજું નામ છે દામોદર ચાફેકર, તો અહીં લખવાનું દામોદર ચાફેકર। તે આઝાદીની લડતમાં પ્રથમ ક્રાંતિકારી ધમાકો કહેવામાં આવે છે। જે ધમાકો કર્યો હતો તે દામોદર ચાફેકર બંધુઓ હતા। પછી ચોથું છે ખુદીરામ બોઝ, તો અહીં લખવાનું ખુદીરામ બોઝ। ખુદીરામ બોઝ એ જેમણે 18 વર્ષની ઉંમરમાં જ ફાંસી આપવામાં આવી હતી, જેમણે ખુશી ફાંસીનો ફંદો સ્વીકાર્યો હતો। તેઓ ક્રાંતિકારીઓ માટે એક પ્રેરણાદાયક ક્રાંતિકારી છે। હવે પાંચમું, ભગતસિંહ શહીદ ભગતસિંહ, બરાબર। તો તેને સરદાર ભગતસિંહ એક યુવાન ભારતીય ક્રાંતિકારી હતા, જેમને શહીદ ભગતસિંહ પણ કહેવામાં આવે છે। તે ક્રાંતિકારીઓ પ્રભાવશાળી ક્રાંતિકારીઓમાંના એક માનવામાં આવે છે। પછી છઠ્ઠું જોઈએ, વીર સાવરકર, તો વીર સાવરકર છે જેમને એક ક્રાંતિકારી, જેમને હિન્દુસ્તાનના બધાને વધારે ઉપેક્ષાઓ અને હોત હતી, પછી
जेमणे काळा पाणीनी सजा पण भोगवेली छे। पछी सातमुं छे सुखदेव, तो अहीं लखवानुं छे सुखदेव। सुखदेव जे भगतसिंह, राजगुरु अने सुखदेव ने एक साथे फांसी आपवामां आवी हती, ए पण एक दिवस पहला, जे 23 માર્ચ शहीद दिवस तरीके पण ओळखवामां आवे छे। पछी आठमू छे राजगुरु। જેમાં તેમને નાની ઉંમરમાં જ ફાંસી દેવામાં આવી હતી। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થયો। નમસ્તે।